સમાચારના પ્રાયોજક છે બ્યુટી ઝોન ફર્સ્ટ ફ્લોર બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટર જલારામ મંદિર કે સામને ડીસા બ્યુટી ઝોન રખે આપકો હિટ એન્ડ ફિટ પાલનપુરમાં વૃદ્ધ સોની વેપારી ઉપર લૂંટના ઈરાદે હુમલો થતા ચકચાર. પાલનપુરથી અમદાવાદ જતી બસને હાઇજેક કરી લૂંટ ચલાવવાની પ્રથમ ઘટનામાં ખેરાલુની ગેંગના 3 શખ્સોને દબોચી લેવાયા. ગુણવત્તાયુક્ત સેવાઓ માટે ઉત્તર ગુજરાત વીજ કંપની દેશભરમાં પ્રથમ ક્રમે. UGVCL દ્વારા ડીસા ખાતે યોજાયેલ લોક દરબારમાં ખેડૂતોના પ્રશ્નોનું સ્થળ ઉપર જ કરાયું નિરાકરણ. ડીસા ખાતે યોજાનાર હિન્દુ સભાના પ્રચાર પ્રસાર માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યોજાઈ વિશાળ બાઇક રેલી. ડીસાના જાહેર માર્ગો ઉપર ગુંજ્યો રામલલ્લાનો જયનાદ. તરાદના રામપુરા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં પ્રથમવાર પાણી છોડાતા જ કેનાલમાં ભંગાણ. કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોમાં ભારે આક્રોશ. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠામાં લૂંટ અને ધાડ જેવી ઘટનાઓના ઉંચકાતા જતા ગ્રાફ વચ્ચે આજે જિલ્લા મથક પાલનપુર ખાતે પણ 100 વેપારી ઉપર હુમલો કરી લૂંટ ચલાવવાની કોશિશ થતા ખળભળાટ મચી ગયો છે અને આ ચકચારી ઘટનાથી નગરના અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. આ સનસનીખેજ ઘટનાની વિગતો કંઈક એવી છે કે જિલ્લા મથક પાલનપુર ખાતે મોટી બજાર વિસ્તારમાં જનતા કચોરી સામેની ગલીમાં સોના ચાંદીની દુકાન ધરાવતા ભંવરલાલ જવાનમલ સોની નામક 65 વર્ષીય વૃદ્ધ વેપારી આજે સવારે નિત્યક્રમ મુજબ તેમની દુકાન તરફ જઈ રહ્યા હતા એ વખતે મોઢા ઉપર બુકાની બાંધીને આવેલા કોઈ અજાણ્યા શખ્સે ભંવરલાલ સોની ઉપર લાકડી વડે હુમલો કરી લૂંટ કરવાની કોશિશ કરી હતી. જો કે આ ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા જેથી હુમલાખોર શખ્સ નાસી છૂટ્યો હતો. બાદમાં બનાવ સ્થળે એકત્ર થયેલા લોકોએ ઈજાગ્રસ્ત ભંવરલાલ સોનીને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. આ બનાવ અંગે હુમલાનો ભોગ બનેલ વેપારીના પુત્ર રવિભાઈ સોનીએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા હુમલાખોર શખ્સનું પગેરું શોધવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ભાઈ હું ઘેરથી દુકાન જતો હતો, અમને ફોજિયા ટેકરાથી થઈને મહિલા મંડળ થઈને ઢાલવા થઈને મોટી બજાર આવતો ને કસો આપણે કયો ખોસો કહેવાય જનતા કસોરીના સામે એક માણસ દિવાળને હરોળીને ઊભેલો હતો, લાલ શર્ટનો હતો. એને પાછી હું થોડો આગળ નીકળ્યો ને એટલે એણે કોઈ ફટાફટ આવીને હોટલનો જ વાર કર્યો પાછળથી ધોકા મારવાનો, એટલે ધનાધન ધોકા માર્યા એટલે હું પડી ગયો ત્યાં. એટલે મેં થોડી બૂમ પાડી ગઈ એટલે બીજા માણસો સામે દેખવાના એટલે એ માણસ નહીં ગયો ત્યાંથી. જે બેક સાઈડ હતો ને ઢાળવાસ બાજુ એ પાછો ઢાળવાસ બાજુ જતો રહ્યો. મારા ઉપના ખીસામાં પૈસા હતા એ લઈ ગયો. સોની મજૂરી કામ ના સાહેબ, જોખમ કોઈ નહોતો મારા પાસે, જોખમ બીજું કોઈ નહોતો. ખીસામાં ઉપર જે પૈસા હતા એ પહોંચી ગયા ત્યારે લઈ ગયો, બીજું કોઈ જોખમ ન ભાઈ. પાલનપુર ખાતે આજે સવારે બનેલી લૂંટના ઈરાદે હુમલાની ઘટનાના પગલે LCB PI JH સિંધવ અને પૂર્વ પોલીસ મથકના PI H વસાવાએ પોલીસની ટીમ સાથે તુરંત જ ઘટના સ્થળે દોડી જઈ બનાવ સ્થળે લાગેલા CCTV કેમેરાના ફૂટેજની ચકાસણી કરી હતી, જે દરમિયાન લાલ શર્ટ પહેરેલ કોઈ અજાણ્યા શખ્સે આ ઘટનાને અંજામ આપ્યો હોવાની વિગતો કેમેરામાં કેદ થઈ જણાઈ હતી. પોલીસે CCTV કેમેરાના ફૂટેજના આધારે આ હુમલાખોરને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જો કે આ ઘટનાથી નગરના વેપારીઓમાં ભયનો માહોલ સર્જાવા સાથે પોલીસ સામે પણ વેપારીઓમાં નારાજગી પ્રસરી ગઈ છે અને પોલીસ આ હુમલાખોર શખ્સને વિના વિલંબે ઝડપી લઈ આકરી સજા કરે તેવી માંગણીએ જોર પકડ્યું છે. મહેસાણા હાઈવે ઉપર વોટર પાર્ક નજીક ગુરુવારે સમી સાંજે બંદૂકના નાળચે ST બસને હાઈજેક કરી આંગણીયા પેઢીના કર્મચારીઓ પાસેના મુદ્દામાલની લૂંટ ચલાવતા ચકચાર મચી હતી. જો કે આ ઘટનાને અંજામ આપનારી ગેંગ ઝડપાઈ ગઈ છે. ગુજરાતમાં ST બસમાં લૂંટ ચલાવવાની આ પ્રથમ ઘટનામાં H પ્રવીણચંદ્ર, જયંતિ સોમા અને વસંત અંબાલાલ નામની આંગણીયા પેઢીના કર્મચારીઓ ડીસાથી નીકળ્યા બાદ પાલનપુરથી અમદાવાદ જતી ઊંઝા ડેપોની ST બસમાં બેઠા હતા. જો કે GJ18Z4335 નંબરની આ બસમાં ઉનાવાથી બેઠેલા 8 હથિયારધારી શખ્સોએ બસ ચાલકને બંદૂક ભેળાવી નંદાસણ નજીક બસને હાઈજેક કર્યા બાદ આંગણીયા પેઢીના કર્મચારીઓ પાસેથી હીરા, સોના ચાંદી અને રોકડ રકમ ભરેલા 5 થેલાની લૂંટ ચલાવી હતી. બાદમાં શખ્સો GJ18BA5087 નંબરની કારમાં
ફરાર થઈ ગયા હતા. 9 લોકો દ્વારા લૂંટ ચલાવવામાં આવી છે અને આ ઉત્તર ગુજરાતથી અમદાવાદ પરત અમારા જે માણસો રહ્યા અમદાવાદ તરફ આવી રહ્યા હતા અને 9 લોકોએ લૂંટ ચલાવી છે. શું હતું તેમના સાથે, શું હથિયારધારી હતા અને અંદાજિત તમારે કેટલા મતદાની લૂંટ ચલાવવામાં આવી? હથિયારધારી હતા, 9-9 લોકો પાસે ગન હતા, વેપન હતા અને મુસાફરો પણ હતા. આખી બસને હાઇજેક કરી અને મહેસાણા હાઈવે ઉપર લૂંટ કરવામાં આવી છે અને મિનિમમ 80-1 કરોડની વચ્ચે આંકડો હશે. જોકે આ ઘટના અંગે બસમાં બેઠેલા એક મુસાફરે પોતાના નિવૃત્ત પીએસઆઈ પિતાને ફોન કરીને ઘટનાની જાણ કરતા તેમણે કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી, જેના પગલે મહેસાણા જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમમાંથી લૂંટનો મેસેજ છોડાતા જિલ્લાભરમાં નાકાબંધી કરી તપાસ હાથ ધરાઈ હતી. આ ઘટનામાં ઊંઝાના વિષ્ણુભાઈ પટેલે 10 લાખની લૂંટની ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે આ ઘટનામાં ખેરાલુની ગેંગના 3 આરોપીઓને દબોચી લઈ લૂંટમાં વપરાયેલા જાયલો ગાડી પણ કબજે કરી લીધી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. મહેસાણા અને નંદાસણ અમદાવાદ વાળો હાઈવે છે, ત્યાં ઉનાવાથી એસટી બસની અંદર 6-7 જેટલા ઈસોમાં બેઠા ગાડીમાં, અને પછી વોટર પાર્કની આસપાસ આ લોકોએ લોકોને ડરાવીને બંદૂક બતાવી અને પછી એમની પાસે જે આંગળી પેઢીના કર્મચારીઓ થેલા લઈને જતા હતા એ ઝૂંટવી લીધા છે. અને એ આધારે અમે લોકોએ એ લોકોએ આંગણીયા પેઢીવાળાએ પોલીસને કોલ કર્યો હતો. સંપર્ક કર્યા બાદ અમે લોકો શકમંદ ઈશ્વરની અને જે માહિતી મળી તે પ્રમાણે સિટીમાં નાકાબંધી કરી આગળ કાર્યવાહી શરૂ કરી. ગાડી બિનવારસી હાલતમાં નથી મળેલી. આ ગાડી અમને માહિતી જે કર્મચારીઓની આછી પાછી માહિતી એમને ધ્યાને હતી એટલે એમણે વર્ણન કરેલું હતું કે કોઈક માણસો અમને મારીને ધમકાવીને અમારા પાસે થેલા લઈ ગયેલા છે. પછી અમે નાકાબંધીમાં ચેકિંગ દરમિયાન અમને ધ્યાને આવતા ગાડી મળી છે અને ગાડીના 3-4 ઓનર છે એની પણ તપાસ થઈ રહી છે કે ગાડી કોણે કેવી રીતે યુઝ કરી અને સાથે સાથે એને બધી મુદ્દામાલ પણ થોડો રિકવર કર્યો. ખેરાલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાકાબંધીમાં અમને ઝડપાઈ અને એની અંદરથી અમને અત્યારે હાલ મુદ્દામાલ થોડા ઘણા ડાયમંડ્સ અને સોના ચાંદીના થોડા ઘરેણા મળેલા છે. તો એની ના ગાડીની અંદર સક્ષો વિશે માહિતી નથી મળી, કારણ કે જેવી પોલીસે નાકાબંધી કરી એટલે એ લોકો તરત જ ત્યાંથી નાસી છૂટેલા. ના હાઇજેક નથી કરેલી આ બસને, એ મુસાફર તરીકે આવ્યા અને જે આંગણીયા પેઢી ઉપર રેકી કરી રહેલા હતા. આંગણીયા પેઢીના માણસો ડીસાથી પાલનપુરમાં બેઠા અને પાલનપુરથી એ લોકો અહીં અમદાવાદ તરફ જઈ રહેલા હતા. તો એ દરમિયાન આ લોકો પહેલેથી રેકી કરી રહેલા હતા. આંગણીયા પેઢીના કર્મચારીઓની ગતિવિધિ ક્યાં ક્યાં થઈ રહી છે, એમની પાસે કયા થયેલા છે, એટલે યોગ્ય તક જોઈ અને એ બસમાં બેઠા અને પછી જેવી અવાવરું જગ્યા જેવું ઓછી ટ્રાફિકવાળી જગ્યા આવી એટલે દરમિયાન તરત એ લોકોએ આંગણીયા પેઢીના માણસોને જ કીધું કે તરત તમારા થેલા આપી દો એમ કરીને પછી એ થેલા લઈને તરત બહાર નીકળી ગયા. પોલીસે કઈ દિશામાં તપાસ કરી? બસ હવે હાલ પોલીસની ઘણી બધી ટીમો તૈયાર છે. જે જ્યાં પણ સીસીટીવી ફૂટેજ મળી રહ્યા છે, સીરિયલ અને બીજા બધા એ લોકોના કોલના લોકેશન્સ મળી રહ્યા હોય, પછી બીજા બધા શકમંદોની પણ પૂછપરછ ચાલુ છે. ટૂંક સમયમાં ગુનાનો ભેદ ઉકેલાઈ શકે? હા, પોલીસ અથાગ પ્રયત્ન કરી રહી છે અને ઝડપથી આ ગુનાનો ભેદ ઉકેલાઈ રહ્યો છે. અને ઓલરેડી અમે લોકોએ ઓલરેડી તો ગુનાની જે ગાડી છે એ અમે લોકોએ પકડી દીધી છે. નાકાબંધી, સઘન નાકાબંધી દ્વારા મુદ્દામાલ પણ રિકવર કર્યો છે. તો આંશિક સફળતા થઈ ગઈ. સોરી, કર્મચારીઓ સંયુક્ત ભેગા થઈને આ લોકો નીકળેલા હતા એટલે એ લોકોનો આંકડો, એ લોકોના પેપર્સ, એ લોકો કેવી રીતના હતું એ બધું મંગાવીશું. એ લોકોના રેકોર્ડ પણ એમને તાત્કાલિક રાતોરાતો ધ્યાને ના હોય તે બધા મંગાવી રહ્યા છે. જો કોઈ વધારાની રકમ હશે તો પણ એમના નિવેદનમાં લઈને ઉમેરવામાં આવશે. જિલ્લા મથક પાલનપુર ખાતેના ચિલ્ડ્રન હોમમાં આશ્રિત બાળક નક્ષને એક દંપતીએ દત્તક લેતા આજે જિલ્લા કલેક્ટરના હસ્તે આ બાળકનો કબજો દત્તક લેનાર દંપતીને સોંપાયો હતો. રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ સંચાલિત પાલનપુર ખાતેના બાળગૃહમાં આશ્રય મેળવતા અનાથ બાળક નક્ષને પાલક માતા પિતાને સોંપવાનો કાર્યક્રમ જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો.
સ્ટેટ એડોપ્શન રિસોર્સ એજન્સી ગાંધીનગર સંચાલિત સ્પેશિયલાઇઝેશન એડોપ્શન એજન્સી પાલનપુર દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં પાલનપુર ચિલ્ડ્રન હોમમાં રહેતા અનાથ બાળક નક્ષને કલેક્ટરની હાજરીમાં સોનલબેન અને રવિન્દ્રભાઈ નામના દંપતીએ દત્તક લીધો હતો. આ બાળકનો કબજો પાલક માતા પિતાને સુપ્રત કર્યા બાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ જણાવ્યું હતું કે ચિલ્ડ્રન હોમમાં રહેતા બાળક નક્ષને તેના નવા પાલક માતા પિતાને સોંપતા આનંદની લાગણી અનુભવાય છે. બાળક નક્ષ માટે પણ આજનો દિવસ સોનેરી છે. આથી નક્ષની નવી જિંદગીનો પ્રારંભ થયો છે ત્યારે આ બાળકને દત્તક લેનાર દંપતીને અભિનંદન પાઠવતા જિલ્લા કલેક્ટરે નક્ષ મોટો થઈને સંસ્કારી નાગરિક બની ખૂબ જ આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી આ સંસ્થા સાથે જોડાયેલ દાતાઓને પણ આવા સારા કાર્યમાં સહકાર આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પરિવારનો ભૂખ આપે છે એ બદલ ખરેખર મને મનથી હું આપ સૌનું ખૂબ ખૂબ અભિનંદન કરીશ. આજે નક્ષ કદાચ એની ઉંમર નથી સમજવાની, પણ એની જીવનમાં એક મોટો મોટો પરિવર્તન થવા જઈ રહ્યું છે અને એને એનો માધ્યમ આપ બંને જણા છો. આપ બંનેને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન કે આપ અહીંયાથી નક્ષને લઈ જઈ રહ્યા છો અને આપ એડોપ્શનની પ્રક્રિયા લાંબી છે. પ્રી એડોપ્શન પછી આપણે કોર્ટ માધ્યમથી ફૂલ એડોપ્શન કરીશું. પણ હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ગુણવત્તાયુક્ત સેવાઓ માટે ઉત્તર ગુજરાત વીજ કંપની દેશભરમાં પ્રથમ ક્રમે. UGVCL દ્વારા ડીસા ખાતે યોજાયેલ લોકદરબારમાં ખેડૂતોના પ્રશ્નોનું સ્થળ ઉપર જ કરાયું નિરાકરણ. ડીસા ખાતે યોજાનાર હિન્દુ સભાના પ્રચાર પ્રસાર માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યોજાઈ વિશાળ બાઇક રેલી. ડીસાના જાહેર માર્ગો ઉપર ગુંજ્યો રામલલ્લાનો જયનાદ. તરાદના રામપુરા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં પ્રથમવાર પાણી છોડાતા જ કેનાલમાં ભંગાણ. કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોમાં ભારે આક્રોશ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन. ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, हॉजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज. फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा. ब्यूटी जोन रखे आपको ही 10 फीट. ખેતર માં રોજ નું ટોળું આવ્યું દોડો. લા રોજ ને ભૂંડ પાક ને ખેદાન મેદાન કરી નાખશે. હવે મુંજાશો નહીં, છે ને કાંટાળી તાર ની વાડ. ખેતી પાક ને રોજ અને ભૂંડ થી બચાવવા માટે આશાપુરા વાડ ના થાંભલા. સૌ પ્રથમ વાર આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ, ફાઈબર કોન્ક્રીટ અને પ્રેશર મશીન થી બનેલ પિરામિડ અને સાદા સિમેન્ટ ના થાંભલા. ગુજરાત સરકાર ની સબસિડી માન્ય સંસ્થા ખેડૂતોને 10 વર્ષ ની વિશેષ ગેરંટી આપે છે. આશાપુરા તાર ની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી.
વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોકની બાજુમાં. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ડીસામાં આજે ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા વીજળીને લઈ સર્જાયેલા પ્રશ્નો અંગે લોકદરબારનું આયોજન કરાયું હતું. આ લોકદરબારમાં અરજદારોના પ્રશ્નોનું સ્થળ ઉપર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું. ઉત્તર ગુજરાતમાં વીજળીનો પુરવઠો પૂરો પાડતી ઉત્તર ગુજરાત વીજ કંપની ગ્રાહકોને સારી સુવિધા આપવા હંમેશા કાર્યરત રહેતી હોય છે, ત્યારે આજે ડીસાની ઉત્તર ગુજરાત વીજ કંપનીની મુખ્ય કચેરી ખાતે લોકદરબારનું આયોજન કરાયું હતું. ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી, ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ લોકદરબારમાં ખેડૂતોના પ્રશ્નોનું સ્થળ ઉપર જ નિવારણ લાવવાનો પ્રયાસ કરાયો હતો. આજે ડીસા ખાતે ઉત્તર ગુજરાત વીજ કંપનીના અધિક્ષક ઇજનેર એલ એ ગઢવી અને મહેસાણા ડિવિઝનના અધિક્ષક ઇજનેર સી એ ગાંધીની અધ્યક્ષતામાં યોજાયેલ લોકદરબાર વીજ કંપની અને ગ્રાહકો વચ્ચે સુમેળભર્યા સંબંધો સ્થપાય તે માટે યોજાયો હતો. આજે ડીસા ખાતે ડીસા વિભાગીય કચેરી 1 અંડરમાં આવતા 5 સબડિવિઝન, ડીસા રૂરલ છે, ડીસા સિટી સબડિવિઝન છે, ડીસા રૂરલ 2 સબડિવિઝન છે, ભીલડી સબડિવિઝન છે, સિયોરી છે અને વાવ છે, 6 સબડિવિઝનનો લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. ડીસાના માનનીય ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈ પંડ્યા સાહેબ અને વેરહાઉસીસ કોર્પોરેશનના ચેરમેન શ્રી મગનભાઈ માળી સાહેબની હાજરીમાં આ લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. લોકદરબારનો હેતુ લોકોના પ્રશ્નોનું સ્થળ ઉપર નિરાકરણ કરવું એ છે. એટલે જે પણ લોકોના સ્વયંભૂ પ્રશ્નો આવ્યા હોય, એટલે એમને જે કંઈ પણ લાગણી હોય અને યુજીવીસીએલ માટેની જે કંઈ પણ બાબત હોય એ અમારી ધ્યાન પર મૂકવામાં આવે, તો સ્થળ ઉપર અમે સાથે રહીને, અમારા વડી કચેરીના પણ અધિકારી શ્રી હાજર છે, વર્તુળ કચેરીના પણ હાજર છે, અને અમે પ્રશ્નોનું નિરાકરણ કરવા માટેનો ચોક્કસ પ્રયત્ન કરીશું. ગુજરાત સરકાર અને ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા એક વિશેષ અભિયાનની આ શરૂઆત કરવામાં આવી, જેથી બહોળ રીતે લોકોના પ્રશ્નોનું આ રીતે અમે સોલ્યુશન કરી શકીએ. થેન્ક યુ. આજે યોજાયેલા લોકદરબાર કાર્યક્રમ દરમિયાન ઉત્તર ગુજરાત વીજ કંપનીની ઉન્નત સેવા બદલ સમગ્ર ભારતમાં ગુણવત્તાની દ્રષ્ટિએ પ્રથમ સ્થાન મળ્યું હોવાની પણ બનાસકાંઠા ઉત્તર ગુજરાત વીજ કંપનીના અધિક્ષક ઇજનેર એલ એ ગઢવીએ આ લોકદરબારમાં જાહેરાત કરી હતી. સાથે સાથે કન્ઝ્યુમર સેટિસ્ફેક્શન, એટલે ગ્રાહકનો સંતોષ, એ જ અમારો આદર્શ લેખ છે. અને અત્યારે મને કહેતા પણ ગર્વ થાય છે કે આ વખતે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડને સમગ્ર ભારત દેશમાં બેસ્ટ પરફોર્મિંગ ડિસ્કોમ કંપની તરીકેનો એવોર્ડ મળેલો છે. અને છેલ્લા 3 મહિનામાં બીજી વાર આ કંપનીની પસંદગી થઈ છે, એટલે અમારી વિશેષ જવાબદારી થાય છે કે લોકોને સુંદર સેવા આપી શકીએ, અનઇન્ટરપ્ટેડ પાવર આપી શકીએ અને ઝડપી એમના પ્રશ્નોનું નિરાકરણ થાય એ માટે જ આ લોકદરબારનું આયોજન કરીને આ રીતે અમે લોકોના પ્રશ્નોમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે એ બાબતનો આ પ્રયત્ન છે. બનાસકાંઠાના ગંજ બજારોમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી મામલે ખેડૂતોમાં પ્રવર્તી રહેલા ઉહાપો વચ્ચે બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ખાતે માર્કેટયાર્ડની ક્ષતિઓ પ્રકાશમાં આવી છે. માર્કેટયાર્ડના વજનકાંટામાં ક્ષતિ હોવાની શંકાના પગલે તપાસની માંગ ઉઠી હતી, જેના પગલે માર્કેટના વજનકાંટાની ખરાઈ કરાતા આ વજનકાંટા અને ખાનગી કાંટાના વજનના માપમાં રાત દિવસનો તફાવત જોવા મળ્યો હતો. માર્કેટયાર્ડના વજનકાંટામાં જે કપાસનું વજન 30 કિલો મપાયું, એ જ કપાસનું બીજા ખાનગી કાંટા ઉપર 104 કિલો વજન આવતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે અને આ રીતે છેતરપિંડી આચરાતી હોવાના અહેવાલોથી ખેડૂતો નારાજ થઈ ગયા છે. સવારે કપાસ લઈને આવ્યો હતો ગંજમાં, બરોબર, પછી હરાજી પાછળ મને ગંજના કોટા ફૂલ કરાવવા મૂકેલો, ત્યાં 3480 કિલો આવેલું અને પાછળ મેં ઢગલો કરાવ્યો એટલે મને થોડો ડાઉટ ગયો કે આ 30 કિલો રૂ ન હોવું જોઈએ, અને 30 કિલોની જગ્યાએ 104 કિલો રૂ નીકળ્યું અને 30 કિલો
કોટો બતાવે છે, ગંજનો કોટો, એટલે ગંજનો કોટો ખોટો જ છે. અને આ ઠગબાજીના ધંધા મળ્યા છે મને, ગંજના માર્કેટ આવ્યો. તમે સાદા કોટા પર વજન કરાયો? સાદા કોટા પર વજન કરાયો, 74 કિલો નીકળ્યું. 74 કિલો નો ડિફરન્ટ નીકળ્યો. 74 કિલો નો ડિફરન્ટ. આપનું નામ? ભીખાભાઈ મગનભાઈ પટેલ. ભીખાભાઈ મગનભાઈ. ડીસામાં આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિશાળ બાઇક રેલીનું આયોજન કરાયું હતું. આગામી 9 ડિસેમ્બરના રોજ ડીસા ખાતે યોજાનાર વિરાટ હિન્દુ સંમેલનના પ્રચાર માટે આ બાઇક રેલી યોજાઈ હતી. લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રામ મંદિરનો મુદ્દો પણ તેજ બનતો જાય છે. વિશ્વ હિન્દુ પરિષદે પણ હવે રામ મંદિરના મુદ્દાને તેજ બનાવી દીધો છે. બનાસકાંઠા જિલ્લામાં આગામી 9 ડિસેમ્બરે ડીસા ખાતે આવેલા હવાઈ પિલ્લર મેદાનમાં વિશાળ હિન્દુ સભાનું આયોજન કરાયું છે. રામ મંદિરના મુદ્દાને લઈ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિન્દુઓને એકત્રિત કરવામાં આવી રહ્યા છે અને આ હિન્દુ સભા માત્ર રામ મંદિરના મુદ્દે યોજાનાર છે. ત્યારે આજે ડીસા શહેરના મુખ્ય માર્ગો ઉપર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાઇક રેલી યોજાઈ હતી. આ બાઇક રેલીમાં વિશાળ સંખ્યામાં અગ્રણીઓ ઉમટી પડ્યા હતા અને શહેરના માર્ગો રામ લલ્લાના નારાઓથી ગુંજી ઉઠ્યા હતા. આજે સમગ્ર ડીસા શહેરમાં રેલી યોજાઈ હતી અને આવતીકાલે ડીસા તાલુકાના અલગ અલગ ગામડાઓમાં રેલી યોજી આગામી સમયમાં યોજાનાર હિન્દુ સભા માટે જોરશોરથી પ્રચાર કરાશે. વિશ્વ હિન્દુ પરિષદ બનાસકાંઠા દ્વારા રામ જન્મભૂમિ મંદિરના આંદોલન માટે આજે ડીસાના અંદર બાઇકની રેલીનું આયોજન કરેલ છે. બાઇક રેલી દ્વારા લોકોને જાગૃત કરી અને 9 ડિસેમ્બરના રોજ હવાઈ પિલરના મેદાનમાં વિરાટ હિન્દુ ધર્મસભાનું જે આયોજન કરેલ છે એ માટે હિન્દુ સમાજના દરેક લોકોને જાગૃત કરી અને ધર્મસભામાં બોલાવવા માટે આહ્વાન કરવા માટે આજે બાઇકની રેલી ડીસાથી નીકળી છે અને ડીસા શહેરમાં ફરશે, આવતીકાલે તાલુકાના દરેક સેન્ટરમાં ફરશે અને 9 તારીખે વિશાળ ધર્મસભા હવાઈ પિલરના મેદાનમાં યોજાશે એ માટેનો આ જનજાગૃતિનો કાર્યક્રમ છે. બનાસકાંઠા જિલ્લામાં હિન્દુ સભાને લઈ વિશ્વ હિન્દુ પરિષદ આક્રમક બની છે અને આગામી સમયમાં ડીસા ખાતે વિશાળ હિન્દુ સંમેલન યોજાનાર છે. ત્યારે આગામી સમયમાં આક્રમક બનેલી વિશ્વ હિન્દુ પરિષદનું આ હિન્દુ સંમેલન કેવો રંગ લાવે છે તે જોવું રહ્યું. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. તરાદના રામપુરા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં પ્રથમવાર પાણી છોડાતા જ કેનાલમાં ભંગાણ. કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોમાં ભારે આક્રોશ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અક્ષરધામ ગ્રુપના પ્રથમ 4 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ આપણા શહેર ડીસામાં અક્ષરધામ 5 જેમાં 3 અને 4 BHK લક્ઝરિયસ બંગલાની સાથે અત્યંત આધુનિક સુવિધાઓની સજ્જ, જેમ કે ક્લબ હાઉસ, મિની થિયેટર અને બીજું ઘણું બધું. આજે જ પધારો. અમારું સરનામું અક્ષરધામ 5 હોટલ ડિસેન્ટની પાછળ ડીસા. કોન્ટેક્ટ નંબર 9249566003 અને 9800557303. હવે મુંજાશો નહીં. ખેતી પાકને રોગ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સબસિડી માન્ય સંસ્થા 10 વર્ષની ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 2827222201, મોબાઈલ નંબર 9429924. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની પુણ્યતિથિ પ્રસંગે ડીસા ખાતે શહેર કોંગ્રેસ દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડીસા શહેરના મુખ્ય બજારથી પ્રસ્થાન થયેલી આ રેલી શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી અને બાદમાં હાઈવે વિસ્તારમાં આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સ્થળે પહોંચી હતી અને ત્યાં સભાનું આયોજન પણ કર્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પાણીના પોકારો ઉઠી રહ્યા છે. હજુ છેવાડાના લોકો સુધી પાણી પહોંચ્યું નથી ત્યાં કેનાલના બાંધકામમાં આચરાયેલા ભ્રષ્ટાચારના પાપે નહેરોમાં ગાબડા પડવાની ઘટનાઓ રોજિંદી બની જતા ખેડૂતોની સ્થિતિ પડતા ઉપર પાટું જેવી થઈ ગઈ છે. સરહદી વિસ્તારોની નહેરોમાં પડતા ગાબડાના કારણે ખેડૂતો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે, પરંતુ ખેડૂતોની પીડાને કોઈ ગણકારતું નથી. બનાસકાંઠા જિલ્લાની કેનાલો ગાબડાનો પર્યાય બની ગઈ છે. બનાસકાંઠાના સરહદી વાવ થરાદ અને સુઈગામ પંથકમાં સરકારે કરોડો રૂપિયા ખર્ચી નર્મદાની કેનાલો બનાવી છે અને ખેડૂતોને પાણી મળી રહે તે માટે કરોડો રૂપિયાનું આંધણ કરાયું છે, પરંતુ નહેરોમાં ગાબડા પડવાની રોજિંદી ઘટનાઓએ સરકાર સામે અનેક સવાલો ઊભા કર્યા છે. જ્યારે પણ કેનાલમાં પાણી છોડવામાં આવે છે ત્યારે આ વિસ્તારની કેનાલો શરણાગતિ સ્વીકારી લેતી હોય તેમ નહેરોમાં ગાબડા પડવાનો સિલસિલો ચાલુ થઈ જાય છે. બનાસકાંઠા જિલ્લાની કેનાલોમાં ગાબડા પડવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. વારંવાર મીડિયાના માધ્યમથી આ મામલો સરકાર અને તંત્ર સુધી પહોંચતો કરાય છે, તેમ છતાં તંત્રના પેટનું પાણી પણ હાલતું ન હોય ભારે અકળામણ અનુભવતા ખેડૂતો રીતસર સરકાર ઉપર પસાર પાડી રહ્યા છે. નર્મદા નિગમ આપી, ધારાસભ્યને આપી, મુખ્યમંત્રીને આપેલ, કલેક્ટરમાં આપેલ, જે જિલ્લા કલેક્ટર કોઈ જગ્યા બાકી રાખ્યું નથી લિખિત કરવામાં, પણ એનું કોઈ ધ્યાન દૂર નથી. કડકમાં કડક કોન્ટ્રાટી અમે કાયદેસર કાર્યવાહી કરે એવી અમારી ખેડૂતોની વિનંતી છે. વતા લેવલ વગરનું કામ નથી, ખેડૂતોનો પાક બોલાય, ખેડૂતોને ઉજાગરા કરે અને કરવું પડે છે, કોઈ ધ્યાન દોરતા નથી એવી ખેડૂતની વિનંતી છે કે સરકારને કોન્ટ્રાટી અમે કાયદેસર કાર્યવાહી કરે. બનાસકાંઠાના થરાદ તાલુકાની રામપુરા માઇનોર કેનાલમાં પ્રથમ વખત પાણી છોડાતા જ આ કેનાલમાં સર્જાયેલા ભંગાણે તંત્રની પોલ ખોલી દીધી છે અને આ ઘટનાના પગલે આજુબાજુના ખેતરોમાં ઉભેલ જીરું તેમજ દાડમના પાકનો શોથ વળી જતાં પાક નષ્ટ થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે ખેડૂતો પણ નર્મદા નિગમના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની કામગીરી સામે ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. કેનાલમાં ગાબડા પડવાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે અને આ મામલે વારંવાર આવેદનપત્ર આપી રજૂઆતો કરવા છતાં આજ સુધી કોઈ જ પરિણામ આવ્યું નથી તેવા આક્ષેપો પણ ખેડૂતો કરી રહ્યા છે. ત્યારે તંત્ર પણ આ મામલાને ગંભીરતાથી લઈ વિના વિલંબે યોગ્ય પગલાં લે તે ઇચ્છનીય છે. સરહદી વિસ્તારનો હું રામપુરા ગામ છે અને આ રામપુરા ગામની અંદર નર્મદા વિભાગ દ્વારા એક વર્ષ પહેલા કેનાલ બનાવવામાં આવી હતી અને ત્યારબાદ આ કેનાલની અંદર પાણી છોડવામાં આવ્યું હતું. કેનાલની અંદર પાણી છોડતાની સાથે જ ગાબડું પડી ગયું, ગાબડું પડતા અત્યારે રામપુરા ગામના ખેડૂતોને જે જીરાનો પાક હતો અને જે દાડોનો પાક હતો એની અંદર લાખો રૂપિયાનો ખેડૂતોને નુકસાન થયું છે અને આ કેનાલનું જે કામ કરવાનું ખેડૂતોએ આક્ષેપ કર્યો કે હલકી ગુણવત્તાનું કામ કરીને વગર લેવલનું કામ કર્યું છે એને લઈ અને કેનાલમાં ગાબડું આગળના જે વિસ્તારના ખેડૂતો છે એક ખેડૂતો સુધી હજુ સુધી પાણી પહોંચ્યું તો ક્યારે પહોંચશે ખેડૂતો સુધી પાણી અને ખેડૂતોને નુકસાન થયું એ નુકસાન કોણ ભોગવે છે, સરકાર કે તંત્ર ભોગવે છે, એ તો સમય બતાવશે. હાજર જે રાજપૂત બીકેન યુથ થયા. હવે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે પણ ભાવમાં વધારો નોંધાયો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 50 રૂપિયા વધીને 31,750 રૂપિયા રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 100 રૂપિયા વધીને 37,200 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે એક કિલો રૂપાનો ભાવ પણ 100 રૂપિયા વધીને 37,000 રૂપિયા રહ્યો હતો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પાલમપુરમાં વૃદ્ધ સોની વેપારી ઉપર લૂંટના ઈરાદે હુમલો થતા ચકચાર. પાલમપુરથી અમદાવાદ જતી બસને હાઇજેક કરી લૂંટ ચલાવવાની પ્રથમ ઘટનામાં કેરાલુની ગેંગના 3 શખ્સોને દબોચી લેવાયા. ગુણવત્તાયુક્ત સેવાઓ માટે ઉત્તર ગુજરાત વીજ કંપની દેશભરમાં પ્રથમ ક્રમે. UGVCL દ્વારા ડીસા ખાતે યોજાયેલ લોક દરબારમાં ખેડૂતોના પ્રશ્નોનું સ્થળ ઉપર જ કરાયું નિરાકરણ. ડીસા ખાતે યોજાનાર હિન્દુ સભાના પ્રચાર પ્રસાર માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યોજાઈ વિશાળ બાઇક રેલી. ડીસાના જાહેર માર્ગો ઉપર ગુંજ્યો રામલલ્લાનો જયનાદ.
તરાજના રામપુરા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં પ્રથમવાર પાણી છોડાતા જ કેનાલમાં ભંગાણ. કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોમાં ભારે આક્રોશ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.